કોઈ પણ ચોરીની ઘટના ઘટે તો પોલીસ તુરંત એક્શનમાં આવી તસ્કરોનું પગેરું દબાવે છે પરંતુ જામનગરમાં હવે તસ્કરોએ એવી ચોરી શોધી કાઢી છે જેનો ભેદ ઉકેલવામાં પોલીસ બહુ રસ દાખવતી નથી શહેરમાં જાહેર માર્ગો પર પાર્ક કરાયેલ ફોર વ્હીલર ગાડીઓમાંથી ટાયરો ચોરાઈ રહ્યા છે તસ્કરો નવા ટાયર કાઢી જઈ જૂના ટાયરના ટેકે ગાડી છોડી છૂમંતર થઈ જાય છે બે પાંચ હજારની કિંમતના ટાયરની ચોરી માટે વાહન માલિકો પણ પોલીસ પાસે જવાનું ટાળે છે અને પોલીસ પણ આ મુદ્દે સ્વેચ્છાએ કોઈ કાર્યવાહી કરવાની વિચારધારા ધરાવતી ન હોવાથી તસ્કરોએ પોલીસ પ્રૂફ ચોરીનો કિમ્યો મળી ગયો છે એમ કહી શકાય વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ આ ધરપકડને ગેરબંધારણીય ગણાવી રહી છે આજે જામનગરમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ પાસે મૌન ધરણા યોજવામાં આવ્યા હતા લોકશાહી બચાવો સંવિધાન બચાવોના સૂત્ર સાથે મુખ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવનભાઈ કુંભરવડિયા શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા જામિકોના વિપક્ષી નેતા આનંદ રાઠોડ સહિતના આગેવાનો ધરણામાં જોડાયા હતા જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા પ્રેરિત ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હકુભાના માતૃશ્રી મનહરબા મેરુભા જાડેજાના શુભાશિષથી પહેલીથી આઠમી મે દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કથામાં પ્રસિદ્ધ કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથામૃત પીરસશે કથાના સ્થળે તેમજ ડીસીસી હાઈસ્કૂલના મેદાનમાં હકુબા દ્વારા સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું અન્નપૂર્ણા પ્રજ્વલિત વિભાગની પૂજા વિધિ આણંદાબાવા સેવા સંસ્થાના મત ચતુર્ભુજ દાસજી મહારાજ બીએપીએસના ધર્મનિધિ સ્વામી કબીર આશ્રમ તથા સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી નોબત તથા શ્રી શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા કુમાર મંદિર પાસે આવેલ શેખર માધવાણી હોલમાં ભવ્ય જ્યોતિષ દરબાર નામના બે દિવસીય કાર્યક્રમનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જ્યોતિષાચાર્ય ગુડ વિદ્યાઓના જાણકાર ત્રિકાલદર્શી શાસ્ત્રીજી પ્રભુ દ્વારા લોકોને તેમની સમસ્યાઓના નિવારણ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત કુલ બસો થી વધુ લોકોએ જ્યોતિષ દરબારનો લાભ લીધો હતો આયોજક નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી દ્વારા શાસ્ત્રીજી પ્રભુનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના સંકલન માટે દિલીપભાઈ બોડાએ સેવા આપી હતી માર્ગદર્શન મેળવવા આવનાર લોકો શાસ્ત્રીજીની અંતર્યામી જેવી શક્તિથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા વિવિધ અગ્રણીઓ સહિત અનેક લાભાર્થીઓ દ્વારા આ અંગે અભિપ્રાયો પણ આપવામાં આવ્યા હતા મેં શીતલબેન શેઠ જામનગર મહિલા સહકારી બેંકની ચેરપર્સન હું અર્પિંગ ફાઉન્ડેશન કી પ્રણેતા હું શેખર માધવાની હોલ મેં આજ एक प्रखर ज्योतिषी आए हुए हैं जो अहमदाबाद से आए हुए हैं और ज्योतिष जो विद्या है वो विद्या संपूर्ण अपने आप में सही विद्या है हाँ ज्योतिषी गलत हो सकता है पर शास्त्र गलत नहीं हो सकता है यहाँ पर जो भी सेवा दे रहे हैं जो प्रखर ज्योतिषी आए हुए हैं वो बिल्कुल ही निःशुल्क सेवा है और मेरा खुद का अनुभव है मैं आज अभी यहाँ पर आई हूँ और जिस तरीके से प्राइवेसी का ध्यान रखते हुए जो शास्त्री जी हैं उन्होंने मुझे कुछ भी प्रश्न पूछे बगैर अपने आप में मेरे बारे में कुछ चीज़ें लिखी और लिख के मेरे को बताई कि ये ये हैं जो मेरे अलावा या मेरे नज़दीकी फैमिली के अलावा किसी को पता हो नहीं सकती थी